ડભોઈ પંથકમાં મોડી રાતથી અતિ ભારે વરસાદ પડતા કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. સમગ્ર વિસ્તારમાં જળબંબાકાર સર્જાયો હતો અને મોડી રાત્રિથી વરસાદે વરસવાનું ચાલુ કર્યું હતું, જેમાં સવારના 4 વાગ્યાથી 10 વાગ્યા સુધી 70 મીમી વરસાદ નોંધાયો હતો અને સિઝનનો કુલ વરસાદ 554 મીમી નોંધાયો હતો. તો વિશ્વ ભારતી શાળા નજીક તોતિંગ વૃક્ષ પણ ધરાશાયી થઈ ગયું હતું. ડભોઈ નગરમાં અતિ ભારે વરસાદને પગલે ડભોઈ નગરના પ્રમુખ સ્વામી હોસ્પિટલ, પશુ દવાખાના, નગરપાલિકા શોપિંગ સેન્ટર, નીલકંઠા પાર્ક, કૌમુદી સોસાયટી, ઉમા કોલોની, અંબિકાનગર, ગાયત્રી કૃપા સોસાયટી સહિત 10 ઉપરાંત સોસાયટીઓમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. તો કેટલીક સોસાયટીઓમાં મોડી રાતથી પડેલા ભારે વરસાદને પગલે ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા. આજે તહેવારનો દિવસ હોય, ગૃહિણીઓ અને રહીશો વહેલી સવારથી ઘરોમાંથી ડોલ ડબ્બુ લઈ ઘરોમાં ભરાયેલા પાણી ઉકેલવામાં લાગી ગયા હતા, ત્યારે નગરની છેવાડાની સોસાયટીઓમાં પણ પાણીનો કોઈ નિકેલ ન હોવાને કારણે ઠેક ઠેકાણે પાણી ભરાયા જોવા મળ્યા હતા અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઘરથી બહાર નીકળતા ઘૂંટણસમા પાણીમાં બહાર નીકળવાનો વારો આવ્યો હતો. ડભોઈ સેવા સદન અને હાઈકોર્ટમાં પણ પાણી ભરાઈ જવા પામ્યા હતા. તો આ વરસાદી પાણીના નિકાલ નહીં થતા સોસાયટીના રહીશો દ્વારા તંત્ર ઉપર ભારે રોષ વ્યક્ત કરતા હતા, ત્યારે વારંવાર રજૂઆતો કરવા છતાં રહીશોને પડતી હાલાકી દૂર કરવા ડભોઈ વહીવટી તંત્ર સરેઆમ નિષ્ફળ ગયું હોય તેમ લોકોમાં બોલાઈ રહ્યું છે. શીતળા સાતમના દિવસે પહેલી વાર વરસાદ વધારે પડવાથી પાણી સોસાયટીઓમાં ભરાઈ ગયું છે અને ગટરો બી બેક મારે છે. નિકાલ ટેમ્પરરી ગટરોમાં આપ્યા છે તો ગટરો બેક મારે છે અને ઘરમાં પાણી જમીનમાંથી ફૂટે છે અને એનો કોઈ નિકાલ નથી. સંડાસ બાથરૂમ બધી ડોલોથી ઉલેચી ઉલેચીને કાઢીએ છીએ. 5 વાગ્યાના સવારના 5 વાગ્યાથી અમે પાણી કાઢીએ છીએ. તહેવારના દિવસે બી સવારે ઉઠીને આ જ કરવાનું અને પશુના દવાખાને, સેવા સદન અને ઉમામાં, ગાયત્રીમાં અને આ 5-6 સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયું છે પણ કોઈ જોવાય, નગરપાલિકામાંથી નથી કોઈ જોવા આવતું કે નથી કોઈ એમાં કોઈ એનું નિકાલ કરતું. ધારાસભ્ય બી અહીંયા એક બી વખત જોવા હજુ સુધી આવ્યા નથી. અમારે ટેમ્પરરી નહીં, પરમાનન્ટ નિકાલ જોઈએ પાણીનો. કેટલા સમયથી રજૂઆતો કરો છો? અમે છેલ્લા 5-6 વર્ષથી રજૂઆત કરીએ છીએ, ચીફ ઓફિસરને અરજી પણ આપી છે પણ કશું નિકાલ કોઈ કરતું નથી અને કોઈ જોવાય નથી આવતું. ચાલુ વરસાદમાં તો કોઈ જોવા નથી આવતું. ઘૂંટણ ઘૂંટણ સુધીના પાણી હોય છે. છોકરાઓને સ્કૂલ જવામાં તકલીફ થાય છે, જેન્ટ્સોને ધંધા પર નોકરી પર જવામાં તકલીફ થાય છે અને અમારા લેડીઝોને બી ઘરની બહાર નીકળવાની પ્રોબ્લેમ થાય છે કેમ કે ઘરમાં જેટલું પાણી હોય એને ઉલેચી ઉલેચી કંટાળી ગયા હોય. ડભોઈના ચારે ભાગોળની અંદર તથા સોસાયટી વિસ્તાર તથા કોર્ટ તથા પશુ દવાખાના આજુબાજુની દરેક સોસાયટીની અંદર પાણીનું ભરણ થયે, પાણી ભરાઈ ગયેલ છે અને ઘૂંટણની ઉપર સુધીને પાણી ભરાયેલ છે. ગટરો પણ ઉભરાઈ ગઈ છે અને છોકરાઓને સ્કૂલે જવું હોય, ટ્યુશન જવું હોય, વયોવૃદ્ધને મંદિર જવું હોય તો પણ આજે આ તકલીફ પડી રહેલ છે એ તમે તમારી નજર સમક્ષ જોઈ રહ્યા છો. અને લગભગ દરેક સોસાયટીની અંદર 2-2.5 મહિનાથી પાણી ભરાય છે પણ કાલે વધુ વરસાદ થવાથી ઘૂંટણની ઉપર સુધીને આજે પાણી ભરાઈ ગયેલ છે અને અત્યારે પણ પાણીનો નિકાલ બિલકુલ થતો નથી એ તમે લોકો જાતે પણ અહીંયા આવીને આ મીડિયાવાળા ભાઈઓ આવ્યા છે એ લોકો પણ જોઈ રહ્યા છે અને તદ ઉપરાંત બધા તમે આવીને જોઈ શકો. તથા સોસાયટીની અંદર દરેક ઘરે 2 કેસ કોલેરા, ટાઇફોઇડ, કમરો એ રીતના કેસ દરેક ઘરે ઘર દીઠ 2 કેસ થઈ ગયેલ છે. હિતેશ જોશીનો રિપોર્ટ, ડભોઈ.